જૂનાગઢમાં ધ્યેય ફાઉન્ડેશન ટ્રસ્ટના સફાઈ કોન્ટ્રાક્ટના બિલો પાસ ન કરાતા મહાનગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. આ તકે ધ્યેય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપ જેઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનાથી સફાઈ કોન્ટ્રાક્ટના બિલો જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ કોઈપણ કારણોસર અમારા 28 લાખના બિલ અટકાવવામાં આવ્યા છે, તેમજ ડીજી નાકરાણીને કોન્ટ્રાક્ટ ગેરકાયદેસર આપ્યો છે, જે બાબતે ધ્યેય ફાઉન્ડેશનના ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રદીપ જેઠવાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક રીટ પિટિશન દાખલ કરી છે. તે બાબતે કમિશનર તુષાર પંડ્યાએ ધ્યેય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખને દબાણ કરી અને રીટ પાછી ખેંચવા જણાવ્યું હતું. ત્યાં સુધી બિલ પાસ નહીં થાય તેમ જણાવતા ધ્યેય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અને સફાઈ કામદાર કોર્પોરેશનમાં એકાએક દોડી આવ્યા હતા અને હોબાળો કરી ઢોલ નગારા વગાડી બિલ પાસ કરવાની માગણી કરી હતી, જેને લઈ મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીએ સફાઈ કામદારોને બિલ ચૂકવવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. હાલમાં જે જૂનાગઢ શહેરના રોડની સફાઈનો કોન્ટ્રાક્ટ ડીજી નાકરાણીને આપેલ છે તે ગેરકાયદેસર રીતે આપેલ છે, જેની સામે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરેલ છે અને હાલના આપણા કમિશનર અમને આ રીટ ખેંચાવી લેવા માટે વારંવાર પ્રેશર કરે છે, પ્રલોભન આપે છે અને જો અમે રીટ નથી ખેંચાવતા તો અમારા 4 મહિનાના સફાઈ કામગીરીના બિલ અટકાવીને બેઠા છે. એટલે આ ડીજી નાકરાણીની તરફેણ કરે છે કમિશનર સાહેબ. એટલે એવું લાગે છે કે કાં ડીજી નાકરાણી સાથે કમિશનર સાહેબ પાર્ટનરશિપ હોય, કાં પછી એના દર મહિને હપ્તા નક્કી થયેલ હોય એવી પૂરી શક્યતા છે. એટલા માટે આની તરફેણ કરે છે અને ગેરકાયદેસર રીતે 4 મહિનાથી અમારા સફાઈ કામગીરીના બિલ અટકાવીને બેઠા છે. આ બિલ માટે થઈને અમે આજે આ ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. જો અમારા બિલ નહીં તાત્કાલિક ચૂકવવામાં આવે તો આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમો પણ આપશું. હા, આજે ઢોલ નગારા સાથે અમે અમારું બિલ ચૂકવી આપે એ માટે ધરણા કરેલ છે.